એવરીવન આજે આપણે ગુજરાતી સબ્જેક્ટમાં પાર્ટ નંબર ટુ રેસનો ઘોડો એના વિશે વાત કરીશું કાલે આપણે ચેપ્ટર નંબર વન ભણી ચૂક્યા છે વૈષ્ણવજન એના સમાનાર્થી શબ્દોનો પણ મેં એક વિડીયો બનાવ્યો છે એ પણ તમે જોઈ શકો છો મારા યુટ્યુબ ચેનલ પર ઓકે આ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને સાચેમાં વિડીયો ગમતો હોય ભણવું ગમતું હોય અને ચેનલ ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પૂરો જુઓ જેના કારણે તમને આખા ચેપ્ટરનું નોલેજ મળી શકે એના અંદર શું કહેવામાં આવ્યું છે એનો જે એના કયા કયા મેઇન પોઈન્ટ છે એના વિશે તમને પૂરેપૂરી માહિતી મળી રહે ચલો આજનો વિડીયો શરૂ કરીએ તો ચેપ્ટર નંબર ટુ છે રેસનો ઘોડો આના લેખિકા છે વર્ષા આડા રાજા વર્ષા આડા રાજાનો જન્મ મુંબઈમાં થયો છે એમનું જન્મસ્થળ મુંબઈ છે એમનો જન્મ થયો હતો દસ એપ્રિલ દસ ચાર ઓગણીસો ચાલીસના રોજ ઓકે વર્ષા અડા રાજાનું પૂરું નામ વર્ષા ગુણવંતરાય આચાર્ય છે એક આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કામ કરેલું છે એમણે ઘણી બધી નવલકથાઓ પણ લખેલી છે એ નવલકથાઓમાં છે ગાંઠ છૂટ્યાની વેરા અણસાર ખડી પડેલો ટહુકો રેત પંખી મારે પણ એક ઘર હોય અને ક્રોસ રોડ આટલી એમની નવલકથાઓ છે આ નવલકથાઓ ખૂબ જ પ્રચલિત છે વર્ષા અડાલજાએ ઘણી વાર્તા સંગ્રહો પણ લખેલા છે એમાં છે એ સાંજનો ઉંમર વર્ષા અડાલજાની અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ આ એના વાર્તા સંગ્રહો છે ઓકે તો આમ જોવા જઈએ તો એમનું કામ ગુજરાતી સાહિત્યની ક્ષેત્રમાં ઘણું સારું રહ્યું છે એમના લખેલા અંશમાંથી આ જે ચેપ્ટર લેવામાં આવ્યો છે રેસનો ઘોડો એ રેસનો ઘોડો જે પાર્ટ છે એની અંદર પણ વિદ્યાર્થીઓ માટે અને પેરેન્ટ્સ માટે એક સંદેશ મળી રહે એવી એક વાર્તા પણ અહીંયા રજૂ કરવામાં આવે છે જે સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હી દ્વારા એમને એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલા છે તો આ હતી આપણી પાઠ નંબર ટુ ઘોડો ઘોડોની લેખિકા વર્ષા અડાલજા આપણે એમના વિશે જાણી લીધું હવે આપણે આ ચેપ્ટરની અંદર કઈ કઈ બાબતો કહેવામાં આવી છે એના વિશે એક નાનકડી નજર નાખી લઈએ પછી આપણે પાઠ ભણીશું આગળ છે અહીંયા બાળકને સારા માણસ બનાવવાની વાત કરવામાં આવે છે તો અહીંયા આ પાઠની અંદર બાળકને સારા માણસ બનાવો અને વડીલોની જે અપેક્ષાઓ હોય છે જેમ કે મારો છોકરો ડોક્ટર જ બની જાય મારો છોકરો એન્જિનિયર બની જાય આટલા ટકા લાવવા જોઈએ દસમા ધોરણની અંદર એના અઠ્ઠાણું કે નવ્વાણું ટકા હોવા જોઈએ એનાથી ઓછું એક પણ ટકો ના હોવો જોઈએ એને મેન્ટલી ટોર્ચર કરવામાં આવતા હોય છે ઘણી વખતે એ બધી વસ્તુઓ ન કરવા ન કરવાની અને બાળકને એની રીતે આગળ વધવું એને ગાઈડન્સ આપવાનું છે એને મેન્ટલી સપોર્ટ આપવાનું છે એની સાથે રહેવાનું છે એને શું કરવું ગમે છે શું નથી કરવું એને આપણા નેબરમાં જે રહે છે અને નેવું આયા તો તારા પણ નેવું ટકા જ આવવા જોઈએ કાં તો નેવુંથી વધારે આવવા જોઈએ બાણું આવવા જોઈએ પણ અગણ્યાસી કે નેવ્યાસી ટકા હોવા જોઈએ નહીં એ બધી વસ્તુ જે હાલના કન્ડિશનમાં જોવા જઈએ તો હાલ જે સ્પર્ધાત્મક એજ્યુકેશન બની ગયું છે એના વિરોધ કરતો આ ચેપ્ટર છે આપણને એના માટે માર્ગદર્શન આપતું આ એ ચેપ્ટર બનાવવામાં આવ્યું છે બા નાનપણથી જ બાળકોમાં વધુ ગુણ મેળવવાની એક દોડ લગાવવામાં આવેલી છે એ વસ્તુનો વિરોધ કરતો કાં તો એ વસ્તુ સારી નથી એ બતાવતું આ ચેપ્ટર અહીંયા લેવામાં આવ્યું છે બાળકને પોતાની રીતે વિકસે એવું બનાવવું જોઈએ પોતાના રીતે પોતાના પગ પર થાય એ આપણે એને સપોર્ટ કરવો જોઈએ આપણે જાણીએ છીએ કે ઘરપણમાં જ્યારે માણસ વૃદ્ધ થાય અને પોતાના છોકરા જોડે કે શું અપેક્ષા રાખતો પૈસા અપેક્ષા રાખતો હોતું નથી એની ઈચ્છા એવી હોય છે કે એનું બાળક એની સાથે રહે એના સપોર્ટ કરે એની જોડે રહે એની વાતો સાંભળે એ એવી ઈચ્છા હોય છે ઓકે ચલો હવે હું ચેપ્ટર વાંચું છું તમે ધ્યાનથી સાંભળજો મેનુકાકા વાત વાતમાં હંમેશા કહેતા નિશાન ઊંચું રાખવું જોઈએ અંકિત પ્લાસ્ટિકની ગન ઉપર ઝુમ્મર તરફ તાકીને પૂછતો અંકલ આટલું ઊંચું ચાલ બદમાશ ક્યાંનો મેનુકાકા ગન લઈ લેતા પછી નાણકડા અંકિતને બાજુ બેસાડી સમજાવતા બેટા સામાન્ય તો બધા ભણે જીવે પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે હરીફાઈઓમાં ચંદ્રક લાવે ટીવી અખબારમાં ઇન્ટરવ્યુ અને ફોટા આવે બસ તબ અંકિત થોડું સમજે ન સમજે પણ મને અને સંજયને સંતોષ થતો અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર નહીં રહે ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે જ્યારે વેનુકા અંકિત અને તેમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે ચોકલેટ આપે અને પછી બધી આવી બધી વાર્તો કરે બંનેની ઉંમરમાં જાજો ફરક ન હતો સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે પછી ટીવી પર નેશનલ જીઓગ્રાફી કે ડિસ્કવરી ચેનલ મૂકે ઘણીવાર કંટાળી જતા તમે તો છોકરાઓને જાણે જેલમાં પૂર્યા છે રમવા જવા દો ને એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભરવા દો તો બાળક છે સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શું પ્રાપ્તિ થવાની છે નિર્ભેર નિર્દોષ આનંદની જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે ને કપાળ તમારું એ આણંદ આઈસ્ક્રીમનો છે ચોવીસ કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશરી થઈ જવાનો છે મંજુ મૂર્તિને કંડાળવી પડે છે દુનિયા તેજ ગતિથી દોડી રહી છે તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં તો અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે મંજુ હારી ગયેલો કોઈ હારી ગયેલાનો કોઈ ભાવ પૂછશું નથી હે ભગવાન તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે ગયા મહિને નું પરિણામ આવે ઝુપટપટ્ટીનો છોકરો પહેલો આવે કે નહીં તારી સાથે માતાકૂટ નકામી છે આવતા મહિનાથી સૌરભના કોમ્પ્યુટર ક્લાસ શરૂ થશે મંજુગાકી વિફર્યા અત્યારથી પાંચમા ધોરણથી ક્લાસ સૌરભ ના પાડી પાડીને બેટા પપ્પાને જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે સૌરભ તરત કહી દીધું ના મમ્મી મારે કોમ્પ્યુટર શીખવું જ છે પછી ક્લાસમાં મારો વટ પડી જશે મંજુગાકી બે હાથ જોડ્યા હે માતાજી બાપ દીકરા બે સાથે સદબુદ્ધિ આપજે ઓકે તો અહીંયા આટલે સુધી વાંચ્યું આપણે એમાં જોઈએ કે એક વ્યક્તિ છે એમની વાઇફનું નામ એક છોકરો છે જેનું નામ છે સૌરભ અને નીનાબેન અને સંજય આ નામના બે કેરેક્ટર છે એમના છોકરાનું નામ છે અંકિત તો અહીંયા કાકા જે છે અંકિત અને સૌરભને લઈને હંમેશા રોજ બેસી જતા હોય છે ભણાવવા માટે વિનુ કાકા એવું માને છે કે તમે મહેનત કરો ડિગ્રી મેળવો તો તમે જીવનમાં સક્સેસફુલ થશો એટલે એ એ રીઝનથી એ બંનેને ઘરમાં જ પૂરી રાખે છે હોમવર્ક કરાવે નેશનલ જીઓગ્રાફી પર અમુક અમુક પ્રોગ્રામ બતાવે એ લોકોના મગજમાં એ વસ્તુ બેસાડે છે કે ભણશો નહીં તો તમારા જીવનમાં કશું થવાનું છે નહીં પણ અહીંયા મંજુ કાકી એ વાતનો વિરોધ કરે છે કે એમને થોડીવાર રમવા પણ જવા દેવા જોઈએ નાના બાળકોને ચોવીસ કલાક ઘરમાં બેસાડીને એમને બધું શીખવાડીએ એ એ એ વસ્તુ જરૂરી છે સાથે સાથે એ પણ વસ્તુ જરૂરી છે કે તમે એને થોડો ટાઈમ બહાર ફિઝિકલ એક્ટિવિટી કરવા માટે મોકલો એના કારણે એમનો વિકાસ મગજનો પણ વિકાસ થતો હોય છે અને એમને થોડું રિફ્રેશમેન્ટ પણ મળતું હોય છે તો અહીંયા મંજુકાંખી વિનુકાકાને સાથે ચર્ચા કરે છે કે તમે આ બાળકોને જેલમાં પૂરી નાખ્યા છે એવું લાગે છે અને ત્યારે વિનુ કાકા કહે છે કે આ લોકોના ફેસ પર ક્યાં તને કોઈ જગ્યાએ દેખાઈ આવે છે કે એ લોકો કંટાળ્યા હોય એવા તો કાકી એવું કે છે તો આઈસ્ક્રીમનો કમાલ છે તમે એમને આઈસ્ક્રીમ આપવાની લાલચથી બેસાડી રાખો તો નાના બાળકો બેસી રહેશે પણ એમને એ વસ્તુમાં મજા આવતી હોતી નથી એમને બહાર રમવું પણ ગમતું હોય છે સાથે સાથે એ પણ જરૂરી હોય છે તો અહીંયા મંજુ કાકી સાથે આર્ગ્યુમેન્ટ એવું કરે છે કે ભાઈ લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડાને દોડાવવો પડે નહીં તો આપણું જે આપણે જે વસ્તુ ધારી હોય કાં તો આપણું જે લક્ષ્યાંક છે ત્યાં સુધી પહોંચી શકાતું નથી આ સાથે સાથે જ્યાં સ્ટડી ક્લાસના ભણતરની વાતો થઈ રહી હોય છે ભણતો હોય છે સૌરભ ત્યાં વિનુ કાકા પાછું એનું એડમિશન એક કોમ્પ્યુટર ક્લાસમાં કરાવવાની વાત કરે છે કે સ્ટડી તો બરોબર છે સાથે સાથે કોમ્પ્યુટરનું પણ નોલેજ હોવું જોઈએ અને આ વસ્તુ માટે મંજુ મંજુકાકે ફરીથી ગુસ્સે થાય છે કે તમે તો આ આ છોકરાને જીવવા જ નહીં દો બાળપણની મજા લેવા દો ત્યારે સૌરભ પણ મમ્મી મારે કોમ્પ્યુટર છે જો કોમ્પ્યુટર મને આવડે છે તો ક્લાસમાં મારો વટ પડી જશે આ અહીંયા સુધી આ લોકોની ચર્ચા થાય છે આગળ જોઈએ એ સાંજે વિનુકા ઘરે આવ્યા આમ તો એક જ મકાન ઉપર નીચે અમે રહીએ સૌરભ સાથે અંકિતને ઘણીવાર એ ભણાવે એમના આવવાની નવાઈ ન હતી પણ આજે તો ખાસ આવ્યા હતા એમનો આગ્રહ હતો કે સૌરભ સાથે અમારે અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવો હું અને સંજય ખુશ થયા વિચાર સરસ હતો જોકે ફી ઘણી વધારે હતી પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું વિચારી અમે પણ અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો અઠવાડિયામાં ત્રણ દિવસ સાંજે બે કલાક અને રવિવારે ચાર કલાક જોકે અંકિત નારાજ હતો પણ બાળક પોતાનું ભલું બુરુ ક્યાંથી સમજી શકે ઘરથી નજીકના બાળ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ નહોતો હું ખૂબ ઉમળકાથી એમને ભણાવતી હતી એ બાળકો પણ મારી સાથે હળી ભળી ગયા હતા તો એ ભારે હૃદયે મેં એ કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી હું સંજયને ઘણીવાર કહેતી આપણે કેટલા નસીબદાર છીએ કે વિનો કાકા આપડા પડોશી છે સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે શેનું ઘડતરીના બેન એક દિવસ મંજુકાકી રીતસર મારી પર હુમલો કર્યો આ ટાંકણા ટોચી ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તે તમને દેખ નથી દેખાતી જો મંજુલા બેન આપણે મધ્યમ વર્ગના માણસ છીએ તમારી અને મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે દીકરાને સીધું એર કન્ડિશનર કેબિનમાં બેસાડી દઈએ અત્યારથી મહેનત નહીં કરે તો એ લોકો આગળ કેમ વધશે મંજુ બહેનની આંખ ભીની થઈ ગઈ તમારી વાત હું નથી સમજતી હું મા છું દુશ્મન તો નથી ને તો પછી પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું એ બાપ દીકરાને જાણે અલગ દુનિયા છે અને હું માત્ર ઉંબરે ઉભી છું મારા દીકરાને રેસનું ઘોડાની ઘોડાણી જેમ દોડાવે છે મેનુકાને તમારે માટે ખૂબ લાગણી છે નથી જાણતી હોઉં પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે અરે ના અરે ના કાકી થોડા વખતમાં બધું બધું ઠીકઠાક થઈ જશે તો તમારા મોઢામાં ઘી સાગર લો જાઓ તો અહીંયા વિનુ કાકા એક દિવસે જ્યારે એમને સૌરભને કોમ્પ્યુટર ક્લાસમાં મૂકવાની વાત ઘરે કરે છે એના પછીના દિવસે એ નીનાબહેન અને સંજયભાઈના ઘરે પહોંચી જાય છે ત્યાં નીનાબહેનને કંઈ નવાઈ લાગતી નથી કારણ કે વિનુકાકા અને એ ઉપર નીચેના ઘરમાં રહેતા હોય એવી રીતે રહેતા હોય છે નેબર હોય છે એકબીજાના તો વિનુકાકા ત્યાં પહોંચી જાય છે અને ત્યાં જઈને સંજયભાઈ અને નીનાબહેનને કહે છે કે અમે સૌરભને કોમ્પ્યુટર ક્લાસમાં મૂકી લઈએ છીએ તો તમે અંકિતનું પણ એની સાથે સાથે એડમિશન કરાવી દો તો બંને જણા જોડે જશે અને કોમ્પ્યુટરનું લેક્ચર અટેન્ડ કરશે કોમ્પ્યુટરનો ક્લાસ કરશે આ વાત સાંભળીને સંજય અને બહેન બહુ જ ખુશ થઈ જાય છે કે ચલો સારું ભાઈ આપણે વિચારવું પડતું નું તો એટલું એટલું આ એનું કયા કા વિચારી લેશે અને આપણા છોકરાઓ માટે કે કરવા માટે તત્પર રહેશે હંમેશા તો અહીંયા એ લોકો જોવે છે તો કોમ્પ્યુટર ક્લાસની ફીસ થોડી વધારે હોય છે એમની કેપેસિટી કરતાં વધારે હોય છે પણ છતાં એ લોકો વિચારે છે કે ભાઈ ચલો ને આપણે થોડી મહેનત વધારે કરશું થોડા પૈસા વધારે કમાશું અને આપણા છોકરાના માટે આ સૌથી બેસ્ટ વસ્તુ છે તો આપણે એના માટે કરવી જોઈએ પણ આ વાત સાંભળીને અંકિત ખુશ થતો નથી ઘણી વખત પેરેન્ટ્સ એવું કરતા હોય છે કે પોતાની કેપેસિટી કરતાં પણ છોકરાને વધારે આપવાનો પ્રયત્ન કરતા હોય છે પણ બાળકને બાળક રહેવા દો એને કોમ્પિટિશનમાં નાખવાનું એક સાધન નથી એને ભણવા દો પણ ભણવાની ભણવાની સાથે સાથે એને ભણવાનો આનંદ પણ લેવાનો છે ખાલી રટ્ટો મારીને વસ્તુ લર્ન કરી દેવાથી એજ્યુકેશન મળી જતું નથી આપણે એને સારો માણસ બનાવવાનો છે અને અહીંયા એ જ વસ્તુ ઉપર ધ્યાન જાય છે કે જ અંકિતની ઈચ્છા નથી હોતી છતાં પણ વિનુકાકા અને સૌરભ જ્યાં એ ક્લાસમાં જતો હોય છે એ રીઝનથી એના મમ્મી પપ્પા નીનાબેન અને સંજયભાઈ એને એ ક્લાસમાં મોકલી દે છે અહીંયા ક્લાસમાં જવાનું નક્કી થાય છે ક્લાસનો જે ટાઈમ હોય છે તે અઠવાડિયામાં ત્રણ દિવસ સાંજના બે કલાક જવાનું હોય છે ને સન્ડેના દિવસે ચાર કલાક સુધી એમને ક્લાસમાં વેસવાનું હોય છે અત્યારનો ટાઈમ જોવા જઈએ તો મિત્રો અત્યારે ટાઈમ એવો થઈ ગયો છે કે દરેક સ્ટુડન્ટને સ્કૂલનો ટાઈમિંગના સિવાય પણ ટ્યુશન્સની અંદર ક્લાસની અંદર જે ડાન્સ ક્લાસ હોય યોગા ક્લાસ હોય કે પછી કરાટે ક્લાસ હોય અલગ અલગ કોમ્પિટિશનવાળા ક્લાસ કોમ્પ્યુટર ક્લાસ હોય તો આ બધાની અંદર મોકલવામાં આવતા હોય છે જો બાળકની ઈચ્છા હોય અને એ વસ્તુ ગમતી હોય તો એના રિફ્રેશમેન્ટ માટે બરોબર છે પણ બાળકની ઈચ્છા ના હોય ને એ સ્કૂલમાંથી આવે તો સીધો નાસ્તો કરીને થોડી વાર આરામ કરે પછી ટ્યુશન્સ જાય ટ્યુશન્સથી આવે એટલે સ્વિમિંગ પૂલ માટે જાય સ્વિમિંગ કરીને આવે એટલે એને ડાન્સ ક્લાસમાં મૂકવામાં આવે ડાન્સ ક્લાસ કરીને પછી કરાટેના ક્લાસમાં જાય કરાટેના ક્લાસ કરીને આવીને ઘરે આવે ઘરે આવીને થોડી વાર માટે રમ્યો ના રમ્યો કરીને પાછો હાથ પગ ધોઈને પાછો હોમવર્ક કરવા બેસી જાય સાંજે જમી લે જમીને પાછો થોડી વાર ટીવી જઈને સૂઈ જાય તો આવી એની સ્ટ્રેસફુલ લાઈફ અને આટલી બધી એક્ટિવિટી એક બાળકના જીવનમાં જરૂરી હોતી નથી અને બહારની દુનિયા અને બહાર જે ફિઝિકલ ગેમ્સ બાળકો જે ભેગા મળીને રમતા હોય છે એક ગ્રુપ ગ્રુપ બને એ લોકો વાતો કરે મસ્તી કરે એ વસ્તુ પણ જરૂરી હોય છે તો અહીંયા મંજુબેનની ઈચ્છા એવી હોય છે કે બાળકને આવી રીતે જે ટાંકડી ને ટીચા મારી મારીને એને ઘડવાનો હોતો નથી બાળકને બાળક બનીને રહેવા દો એ ઓટોમેટિક બધી વસ્તુ શીખતું હોય છે અને એનો જે ટાઈમ હવે એ પ્રમાણે વર્તન કરતું હોય છે એને એટલું બધું પણ કોમ્પિટિશનમાં ના નાખી દેવું જોઈએ કે બાળક પોતાનું બાળપણ જીવવાનું પણ ભૂલી જાય તો અહીંયા નીનાબેન એમને સાંત્વના આપે છે મંજુલાબેન કે ભાઈ તમે શાંત રહો બધું ધીમે ધીમે સરસ થઈ જશે તમે ચિંતા કરો નહીં તો અહીંયા કાકી કહે છે કે ભાઈ ચાલો તમારા મોઢામાં ઘી સાંકળ આગળ જોઈએ કાકી ઉતાવળે ગયા પણ મારા મનના પ્રશ્નાર્થ મૂકી ગયા મંજુકાકી આવું વિચારવું ઠીક હતું હું તૈયાર થવા લાગી અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે સંજયને ને ઓફિસથી આવતા થોડું મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ કેટલા વખતથી અંકિતને રમવાના વખતે મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી હિંચકા ખાવા તો એને ખૂબ ગમે શનિ રવિના દરિયાકાંઠે અચૂક જવાનું જ અમે ત્રણ સાથે મળીને રેતીના ઘર બનાવીએ અને પછી કુલ્ફીની લિજ્જત હું અરીસામાં મને જોઈ રહી આ કોનું પ્રતિબિંબ હતું કે પછી હું હું બદલાઈ ગઈ હતી બારણે ઉપર છાપરી વાગી સાડી જેમ તેમ બારણું તો એકદમ નિમાણો એનો ચહેરો એને કપાળે હાથ મૂકે તો શરીર ગરમ મેં એને તેડી લીધો જલ્દી કપડાં બદલાવી સુડાવી દીધો દવા આપી અને માથે હાથ પસવારતી બેસી રહી અંકિત થોડી વારમાં હતો ઘસઘસાટ ઊંઘી ગયો ફરી ઘંટડી બારણું ખોલ્યું હતું વિનુકાકા અને સૌરભ અંકિત હજી સારા એથી આવ્યો નથી કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે આજે ક્લાસ નહીં આવે તેને તાવ છે અંકિતને નહીં મોકલું કાળે શારાએ નહીં શારાએ પણ નહીં નવાઈ પામી મેં નવાઈ પામીને એ મને જોઈ રહ્યા નીનાબહેન તમે અંકિતને માય આંગલો કરી મૂકશો ચાલો ઉઠાડો જવું અત્યારથી પંપાળશો તો ભવિષ્યમાં શું કરશે એને મોટો થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે એ નક્કી કરશે પણ તાવમાં હું એને નહીં જ જ કાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં ઊભી રહીને મક્કમતાથી કહ્યું એ નારાજ થયેલા લાગ્યા પણ હું તો કશું બોલી નહીં અને એ ચાલી ગયા હું સાંજની રસોઈમાં પરોવારી ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળી નવાઈ પામી બહાર આવી જોયું તો અંકિત ટીવી પરના કોઈ કોઈ સંગીત કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો અરે અંકિત બેટા તારી તબિયત સારી નથી તું આરામ કરજો એણે હસીને કહ્યું હવે મને સારું છે મમ્મી મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ એણે મારો હાથ પકડ્યો અને લાડથી કહ્યું ચાલ ને મમ્મી ઘણા વખત બગીચામાં ગયા નથી પણ પછી તેને તાવ અને પણ પછી તેને તાવ અને તારું હોમવર્ક હવે તાવ ઉતરી ગયો છે અમે બંને બગીચામાં ગયા એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા કોમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ અંકિત માંડ માંડ પાસ થયો

અને પોત આઈનામાં જોઈને જે સાડી પહેરતી હોય છે એ વખતે એના મગજમાં વિચાર આવે છે અચાનક કે અંકિતને દરરોજ સાંજે એ બગીચામાં લઈને જતી હતી બગીચામાં એને હિંચકા ખાવા ગમતા હતા એ લોકો સન્ડે જયારે રવિ હોય રવિવાર હોય ત્યારે સમુદ્ર કિનારે દરિયા કિનારે જઈને માટીમાં ઘર બનાવતા હતા ત્રણેય જણા ભેગા મળીને પછી ગુલ્ફીની લિચ્ચત લેતા હતા એ બધી મજા અત્યારે રહી ન હતી કારણ કે અત્યારે અંકિતને ક્લાસમાં જવું પડતું હતું કોમ્પ્યુટરના ક્લાસમાં એ વખતે એમને પહેલાં જયારે નહોતો જતો ત્યારે તેમને ટાઈમ મળતો હતો તે લોકો એ વસ્તુની મજા લેતા હતા પણ અત્યારે ખાસા એવા ટાઈમથી ઘણા એવા ટાઈમથી એ લોકો એકબીજાને આવી રીતે જોડે જઈને મસ્તી નથી કરી કાં તો પછી એ લોકો સાથે ગાર્ડનમાં ગયા ન હતા આ જોતા જોતા નીનાબેનને પોતાને વિચાર આવે છે કે ક્યાંક હું બદલાઈ રહ્યું છું મારા છોકરા માટે હું કંઈક ખોટું કરી રહ્યું છું એવું એમને ભાવ થાય છે એટલામાં એમના ઘરની ગંઢળી વાગે છે અને દરવાજો ખોલીને જોવો છે તો ત્યાં એમની સામે અંકિત ઉભો હોય છે અંકિતને જોઈને એમને થોડો આઘાત લાગે છે પણ એનું મોઢું સુકાઈ હોય એવું થઈ ગયું હોય છે એટલે અંકિતને એ મોઢા પર ટચ કરે છે એને જોવે છે છે ખૂબ સખત હોય એનું શરીર ગરમ થઈ ગયેલું હોય છે તો એના કપડાં ચેન્જ કરાવે છે એને સુવડાવી દે છે એને દવા આપી દે છે એટલામાં થોડી વારમાં પાછી ફરીથી એમના દરવાજાની ઘંટડી વાગે છે ઘરની ઘંટડી વાગે છે તો એ બહાર જાય છે જોવે છે તો વિનુકાકા ત્યાં આવીને ઉભા હોય છે સાથે એમની સાથે સૌરભ પણ હોય છે વિનુ કાકા કહે છે કે નીનાબેન અંકિત હજી આવ્યો નથી એ જલ્દી ફટાફટ મોકલો ચલો કોમ્પ્યુટર ક્લાસ માટે મોડું થાય છે તો નીનાબેન ત્યાં ના પાડી દેશે અને કહે છે કે અંકિતને ક્યાંય મોકલવો નથી મારે આજે એને તાવ આવ્યો છે તો આ બાબત પર કાકા ગુસ્સે થાય છે અને એવું કહે છે કે તમે આ રીતે એને સપોર્ટ કરશો તો એ માઇક આંગલો થઈ જાય છે તમે એને સ્કૂલમાં પણ મોકલવાની ના પાડો છો તો એ માઇક આંગલો કરવાની કોઈ જરૂર છે નહીં એને જલ્દી ઉઠાડો અને એને મોકલો પણ આ વખતે નીનાબેન મક્કમ થઈને વિનુકાકાને ના પાડી દે છે અને પછી થોડા ટાઈમ પછી એ રસોઈ કરવા લાગી જાય છે રસોઈ કરતા હોય છે એવામાં ટીવીનો અવાજ સંભળાય છે તો બહાર આવીને જોવે છે તો અંકિત ટીવી જોતો હોય છે અને એ થોડા આરામના કારણે એનું શરીરનો તાવ પણ ઉતરી જાય છે જે સ્ટ્રેસ એને લાગ્યો હોય છે આખા દિવસનું જે શેડ્યુલ થઈ ગયું હોય છે એના કારણે કંટાળી ગયો હોય છે તો એના શરીરને આરામ મળતા એનો તાવ પણ ગાયબ થઈ જાય છે પછી એની મમ્મીને કે છે ચાલ ને મમ્મી આપણે પણ આજે બગીચામાં જઈએ અને મારે હિંચકા ખાવા છે તે લોકો બગીચામાં જવા માટે જવા માટે તૈયાર થાય છે અને એની મમ્મી પણ એને કહે છે કે ભાઈ બેટા તારું હોમવર્ક બાકી છે તું બગીચામાં જઈશ તો હોમવર્ક ક્યારે કરીશ અને તન તાવ પણ આવ્યો છે તો ત્યાં એ વખતે પણ અંકિત કહે છે કે ના મારે ત્યાં જવું છું તો એ આનંદથી ત્યાં જવા માંગતો હોય છે એના મગજને ત્યાં જઈને રિલેક્સ ફીલ થવાનું હોય છે એના કારણે એ ત્યાં ગમે છે તો એ વસ્તુ અંકિત માટે સારી હતી અને નીનાબેન તેને ત્યાં લઈ જાય છે પછી થોડા દિવસો પછીમાં અંકિત કોમ્પ્યુટર ક્લાસનું રિઝલ્ટ આવે છે તો અહીંયા સૌરભને સર્ટિફિકેટ મળીને છે મરે છે અને સારું એવા પર્સન્ટેજ પાસ થાય છે ત્યાં અંકિત માંડ બાણ પાસ થાય છે તો અહીંયા એ વસ્તુનો વિરોધ કરવા માટે મીનુકા ફરીથી આવે છે અને એ વસ્તુનો વિરોધ કરતા કહે છે કે રીનાબેન તમે એને મોથે માથે ચડાવ્યો છે એના કારણે અંકિતના આટલા ઓછા માર્ક્સે પાસ થયો નહીં તો એને પણ સારા એવા સૌરભની જેમ સારા એવા એને પણ સર્ટિફિકેટ મળત ને એને સારા એવા પર્સન્ટેજ આવ્યા હોત તો આ બાબત પર સંજય પહેલી વાર અંકિત પર ગુસ્સે થાય છે કે એના પોતાના છોકરા ઉપર પહેલી વાર એનો ગુસ્સો આવે છે હવે આગળ જોઈએ આપણે અરે પણ એમ તો હોય એક વાર ઓછા માર્ક્સ આવ્યા એમાં એટલા માટે નહીં પણ જરા મોટો થાય ત્યારે અમે એને એને જ પસંદ કરવા દઈશું કે એને શું કરવું છે એ રાત્રે સંજય પણ મારી પર નારાજ થઈ ગયો તું જાણે છે નિંદા મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યો અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું અને એને એક ચીજ આપશો અંકિત પણ ખુશ અને હું પણ ખુશ જરૂર પણ મોંઘી તો નથી ને ખૂબ ખૂબ કિંમતી છે પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે એટલે અંકિતને એનું શૈષવ આપો સંજય સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા ત્યાં એને હિંચકો ખાતો બીજા બાળકો સાથે રમતો જોતા જોતા મને થતું ના મારો નિર્ણય સાચો છે પણ એમ વિનુ કાકા અંકિતને છોડે એમ વિનુ કાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા પણ મને સ્પષ્ટ દેખાતું કે નારાજ થઈ જતો હતો સંજયના ધ્યાયમાં પણ એ વાત આવી એક રવિવાર સાંજે મેં દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા પાણીમાં ભીંજાયા પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા એને પૂછ્યું બેટા અંકિત તો આરે સૂર્યાસ્ત થઈ ગયો હતો અને હળવે હળવે અંધકાર ઉતરી રહ્યો હતો હાથમાંનો ફુગ્ગો એને છોડી દીધો અને દૂર સુધી હવામાં ઓળતો જોઈ રહ્યો પછી અચાનક એ જોરથી બોલ્યો મને વિનુકાકા જરાય નથી ગમતા અમે બંને આઘાતથી એને જોઈ રહ્યા આવો ધિક્કાર અંકિતમાં અમે કદય જોયો ન હતો પછી ધીમે ધીમે મંજુકાકી પાસેથી મને ખબર પડી નીનાબેન મારું માનો તો અંકિતને મારે તે ભણવા મોકલાં મોકલતા જ નહીં મારા વરને અક્કલ નથી વારે વારે અંકિતને ઉતારી પાડે બિચારો કુમરો જીવ આ અમે તો મારા સૌરભને એમ તો મારા સૌરભને ન છોડે પણ તમે માનશો અમે ત્રણેય જણા ભેગા બેસીને એક નિરાંતે ખાધું નથી અને અમે અંકિતને વિનુકાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું વિનુકાકા થયા લડ્યા પણ અમે મક્કમ રહ્યા અંકિત પહેલે જ નબળા બાંધાનો છે આ એક વર્ષ જવા દો આવતા વર્ષથી વાત હજી તો પાંચમું ધોરણ છે ને એવી ચિંતા છે એ વર્ષે સૌરભને શાળામાં શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું અને અંકિત સાતમી નંબરે પાસ થયો પરિણામે તો અમે પહેલે અમે પહેલેથી જ જાણતા હતા એટલે અમે પહેલેથી જ થોડા દિવસ બહાર ગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો એક નાના હિલ સ્ટેશન પર સંજય સેનેટોરિયમમાં બુકિંગ કરાવ્યું હતું અમે ત્રણેય જણા ખૂબ ફર્યા ટ્રેનિંગ ટ્રેકિંગ કર્યું અમે એના ઉત્તીર્ણ થવાની ખુશીમાં મેં એને રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ આપ્યા વાંચવાનો એવો નાદ લાગ્યો કે એણે બધા જ પુસ્તકો બબ્બે વાર વાંચી નાખ્યા અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભ જુદા પડવા પાડવા સારા બદલીએ તો સારું ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાની અમને મોટી હાશ થઈ ગઈ અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યો જાણે મુઠ્ઠીઓ વાળી સતત દોડવામાં એને છુટકારો થઈ ગયો પડે છે કોમ્પ્યુટર ક્લાસમાં મોકલવાની અને જ્યારે એને ઓછા માર્ક્સે પાસ થાય છે માંડ માંડ પાસ થાય છે ત્યારે વિનુ કાકા એને મને દો હું એને સારો એવો ભણાવીશ પણ અહીંયા નીનાબેનની જરા પણ ઈચ્છા હોતી નથી અને આ વાત પર સંજય પણ ગુસ્સે થાય છે સંજય પણ એવી ઈચ્છા હોય છે કે વિનુ કાકા જોડે ભણે તો એમાં શું પ્રોબ્લેમ છે પણ અહીંયા નીના સંજય જોડે એક વસ્તુ માંગે છે કે તમે મને એક વસ્તુ આપો બાકી બીજું કશું જોઈતું નથી ત્યારે સંજય પૂછે છે કે શું જોઈએ છે તો કહે છે કે હું એવું ઈચ્છું છું કે તમે અંકિતને ખાલી એનું શૈશવ આપો બાળપણ આપો એને એના બાળપણને જીવવા દો અત્યારે હાલ એને કોમ્પિટિશનમાં નાખી દેવાની કોઈ જરૂર છે નહીં અને સંજય એની વાત માને છે અને ખબર હોય છે કે કાકા એટલી જલ્દી માને એવા નથી તો એ વારે વારે આવીને અંકિતને પોતાની સાથે લઈ જાય છે ત્યાં ભણાવવા બેસાડવા લઈ જતા હોય છે ત્યારે નીના જોવે છે કે અંકિતનું મોઢું હંમેશા ઉતરી જતું હોય છે દરિયા કિનારે ફરવા ગયા હોય છે ત્યારે એ લોકો અંકિતને પૂછે છે કે ભાઈ કેમ તને વિનુકાકા જોડે ભણવાનું ગમતું નથી ત્યારે એ ગુસ્સેથી કહી દે છે કે ભાઈ મને વિનુકાકા જરાય ગમતા નથી તો એની એક બાળકની અંદર આવી એક માણસ માટે વિદ્રોહની ભાવના કે એની અંદર એવો એક માણસ માટે આટલો બધો ગુસ્સો પહેલી વાર જોયો હતો નીના એ તો નીના અને સંજયને સંજય લાગે છે અને એ પછી ક્યારેય ત્યાં મોકલતા નથી તરીકે પણ એ વસ્તુમાં સાત પુરાવે છે અને એ પણ કહે છે તમે એને મારા ઘરે ના મોકલો કારણ કે ઘણી વખત વિનુકા કે એના પર ગુસ્સો કરે છે અને એને ઘણી વખત ઉતારી પાડે છે તો નાના કુમળાજીવને આ બધી વસ્તુ સહન કરવી એ સારી વસ્તુ નથી અને એના પછી ની બેન મક્કમ થઈ જાય છે અને અંકિતને ક્યારેયકાને ઘરે મોકલવા તૈયાર થતા નથી આ વાત પર કાકા પણ ગુસ્સે થાય છે એમને પણ એ વસ્તુ ગમતી નથી અને એ લડવા પણ આવે છે પણ અહીંયા નીનાબેન અને સંજયભાઈ બંને મક્કમ રહે છે અને અંકિતને મોકલતા નથી અને એ લોકો એવું કહે છે કે ભી આ પાંચમા ધોરણમાં છે શું અત્યારે નાનું બાળક છે હાલ એવું ભણવા માટે આટલું બધું પ્રેશર આપવાની કોઈ જરૂર છે નહીં ઓકે તો અહીંયા આ વસ્તુ પૂરી થાય છે એના પછી થોડા ટાઈમ પછી અંકિતનું અને સબનું રિઝલ્ટ આવે છે તો સૌરભ સારા એવા પર્સન્ટેજ ક્લાસના શ્રેષ્ઠ શાળાની અંદર શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે ઉત્તીર્ણ થાય છે તો સામે અંકિતને સાતમા નંબરે પાસ થાય છે અને એ વસ્તુ આ લોકોને મેન્ટલી ખબર જ હોય છે કે નિનાને કે આવું થવાનું છે એ રીઝનથી સૌરભ પહેલેથી જ હોલિડેઝનું બુકિંગ કરાવી દે છે કે એ લોકો આ રિઝલ્ટના થોડા ટાઈમ પછી રિઝલ્ટ આવીને એ લોકો બહાર ફરવા જતી રહે જેના કારણે વિનુ કાકાને આવીને આ બધી વસ્તુ સંભળાવવાનો મોકો મળે નહીં એમ કરતા કરતા દિવસો જાય છે પછી જ્યારે એ લોકો આ નેક્સ્ટ નવા વર્ષની અંદર નવા સ્ટાન્ડર્ડની અંદર જવાના હોય છે પાંચમાથી છઠ્ઠા ધોરણમાં જવાના હોય છે ત્યારે નીનાબહેન અને સંજયભાઈ એવું વિચારતા હોય છે કે બે ચાલો અંકિતનો હવે ક્લાસ ક્લાસ અંકિત અને સૌરભ જોડે એક જ ક્લાસમાં છે તો આ બંનેને અલગ કરવા સારા રહેશે એટલામાં એ લોકોને ખબર પડે છે કે ભાઈ આ બંનેના ક્લાસ પણ અલગ થઈ ગયેલા હોય છે તો બંનેને રાહત મળે છે અને અંકિત પણ એની સાથે સાથે આનંદમાં રહેવા લાગે છે અને પણ એ વાતની ખુશી થાય છે કે બચારો મને વિનુકાકા અને સૌરભથી થોડો છુટકારો મળી જશે ઓકે આગળ વાંચીએ પછી આખી વાત પરથી મારું ધ્યાન હટી ગયું મને દિવસો હતા અને મારી તબિયત સારી રહેતી ન હતી હું તો શરૂઆતમાં ખૂબ જ ઉદાસ રહેતી હતી પણ અંકિત તો ખુશ ખુશ મારે ખૂબ કાળજી રાખે સાંજે સ્કૂલેથી આવી પોતાની મેળે જ દૂધ પી લઈને જલ્દીથી હોમવર્ક કરી લે પછી સાંજની રસોઈમાં મને મદદ કરે એ દ્રશ્ય જોઈ ગયેલા એથી તો એમની નારાજી ખૂબ વધી ગઈ અને હવે તો એક બિલ્ડિંગમાં રહેવા છતાં એ લિફ્ટ મરી જાય એ પૂરતો જ સંબંધ રહ્યો હતો હા મંજુ કાકી બપોરે ડોક્યું કરતા મારા માટે અચૂક ગરમ નાસ્તો લાવતા સૌરભ સીડીનું એક પગથિયું એક એક પગથિયું ચડી રહ્યો હતો તો એ એમની આંખમાં વિષાદ ડોકાતો હું જોઈ શકતી હતી મને દીકરી જન્મી અંકિતને ગાંડો થતો જોઈ હું અને સંજય પર ઓળગોળ થતા જોઈ મનમાં એક અજબ ખુશી સુખ અનુભવાતું હતું મંચુ તો એને રમાડતા રડી જ પડેલા અંકિતે લાળથી એનું નામ ફોરમ પાડ્યું હજુ તો થોડા મહિનાની હતી અને એને કમરો થઈ ગયો અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા કમરો મટ્યો ત્યાં આખા શરીરે એને ફૂલ ફોડલીઓ ફૂટી નીકળી એ વર્ષે અંકિતનો ક્લાસમાં એકત્રીસમો નંબર આવ્યો એ અમે એમ પણ ભણવાનો એને ખાસ સમય જ ક્યાં મળ્યો હતો મંજુ કાકી બપોરે વિનુકાકાથી છાની કેક લઈને આવેલા બેટા મારી પરીક્ષામાં તો પાસ હો ફોરમ બીમાર પડી જતી ત્યારે એને કેજીમાં દાખલ કરી ત્યારે કે સંજયને સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે અંકિતે હંમેશા મારી સાથે હતો એસએસસી માં સૌરભને બાણુ ટકા આવ્યા અંકિતને અડસઠ ટકા અને સૌરભને સાયન્સમાં એડમિશન લીધું તો અંકિતે કોમર્સમાં મેં અને સંજય એને સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી ત્યારે ઘણા સમય મેં એના ચહેરા પર ફરી ઉદાસી જોઈ સોરી પપ્પા તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો મેં કહ્યું તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું બેટા તું એક ઉમદા ઉમદા માણસ બન એવું અમે બંને જરૂરી ઈચ્છતા હતા અને એ સપનું સાચું પડશે એ મને શ્રદ્ધા છે તો અહીંયા વાત થાય છે કે એના થોડા ટાઈમ પછી પછી નીનાબહેનની સારા દિવસો જતા હોય છે એમના ઘરમાં ખુશખબર બધા ખુશ રહેતા હોય છે અંકિતને જ્યારે ખબર પડે છે ત્યારે એ બહુ જ ખુશ રહેતો હોય છે અને અંકિત સ્કૂલ થઈને ફટાફટ હોમવર્ક કરીને મમ્મીનું ધ્યાન રાખતો હોય છે મમ્મીની મદદ પણ કરતો હોય છે આ બધું વિનુકાકા જોઈ જોતા હતા અને બહુ જ નારાજ હતા એમને એમને ગુસ્સો હતો કે ના બાળકને ભણવા માટે ધ્યાન ના આપતા એને દુનિયામાં જે કોમ્પિટિશન ચાલી રહી છે એના ઉપર ધ્યાન ના આપતા તમે એને શાંતિથી રહેવા દો છો એ વસ્તુ વિનુકાકાને ગમતી ન હતી તો અહીંયા વિનુકાકા અને એમનો સંબંધ ખાલી લિફ્ટમાં જોવા એકબીજાને મળી જતા હોય કાં તો પછી સીડી પર એકબીજાને મળી જતા હોય એટલો જ પૂરતો જ રહી ગયો હોય છે પણ મંજુકાકી ઘણી વખત નીનાબેનની સાથે વાત કરવા માટે આવતા હતા પણ એમના મોઢા ઉપર એક આંખમાં એમની એમના મોઢા ઉપર એની એમની આંખોમાં એક એક પ્રકારના દુઃખ દેખાઈ આવતું હતું કે સૌરભની સાથે વિનુકાકા જેવી રીતે સ્ટ્રિકલી રહીને એને જે ભણાવતા હતા એની સાથે સાથે સૌરભનું પોતાનું બાળપણ છીનવાઈ રહ્યું હતું અહીંયા નીનાબેને ત્યાં એક નાનકડી બાળકીનો જન્મ થાય છે એનું નામ અંકિત એનું નામ ફોરમ રાખે છે ઓકે એ બધું પૂરું થાય છે એટલે આમાં અંકિતનું રિઝલ્ટ આવે છે અને એનું એ વર્ષે એનો એકત્રીસમો નંબર આવે છે ક્લાસમાં તો એ નીનાબેન અને સંજય કશું કહી શકતા નથી હોતા કારણ કે એ લોકોને ખબર હતી કે અંકિત એ વર્ષે કંઈ ખાસ એવું ધ્યાન આપ્યું નહોતું એમ કરતાં કરતાં બંને લોકો મોટા થાય છે અને એસએસસીનું રિઝલ્ટ આવે છે એસએસસીનું રિઝલ્ટ આવે છે ત્યારે સૌરભને બાણું ટકા આવે છે તો સામે અંકિતને માત્ર અડસઠ ટકા જ આવે છે એ વખતે નીનાબેનને સૌરભનું એ સાયન્સમાં એડમિશન લેવામાં આવે છે અને અંકિતનું કોમર્સમાં એડમિશન થાય છે નીનાબેન અને સંજય એ વખતે અંકિતને ઘડિયાળ ગિફ્ટ કરી હોય છે એ વખતે અંકિત એના પપ્પાની માફી માંગે છે કે હું તમારી ઈચ્છા પૂરી કરી શક્યો નહીં ત્યારે નીનાબેન એવું કહે છે કે તું સારું સર્ટિફિકેટ લઈને ઘરે આવે એવી અમારી ક્યારેય ઈચ્છા રહી નથી તું એક સારો માણસ બન એ જ અમારી સૌથી મોટી ઈચ્છા છે આગળ જોઈએ અગિયાર વર્ષ પછી શું થાય છે અગિયાર વર્ષ પછી અંકિત એક બેન્કમાં સરસ નોકરી કરે છે કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થાય છે અંકિત બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે એમને નાનકડો મીઠોડો એક દીકરો છે જેનું નામ છે યશ ફોરમ બીએસસી માં અભ્યાસ કરે છે સંજયના મૃત્યુ પછી અંકિતે એની મા અને અંકિતે એમના મા અને દીકરીને સાચવી લીધા છે કોઈ ખોટ પડવા દીધી નથી ઘણી વાર સાંજે અમે બંને બગીચામાં જઈએ છીએ યશને મોટો યશને મોટા હિંચકા ખાવાનો ખૂબ ગમે છે સૌરવ અમેરિકામાં ડોક્ટર થયો છે ત્યાંની મોટી હોસ્પિટલમાં કામ કરે છે અને એનું ત્યાં ઘણું મોટું નામ છે વિશાળ બંગલો છે એની પાસે કાર છે બધું જ એની પાસે છે માત્ર માતા પિતા માટે એની પાસે સમય નથી વિનુકાકા મંજુકાકી શરૂઆતમાં તો પહેલા હોર્શભેર અમેરિકા જતા પણ ત્રણ વર્ષથી છેલ્લા ત્રણ વર્ષથી જ્યારે પાછા આવ્યા ત્યાર પછી એ ગયા નથી અને અહિયાં જ છે ક્યારેક હું એમને પૂછતી હવે ક્યારે જશું ત્યારે માથું ધૂણા ચૂપ રહે એમની આંખોમાં ખૂણે એક નાનકડું આંસુ આથમતા સૂરજના કિરણની જેમ ચમકી ઉઠે છે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમને સાથે લઈ આવે છે વિનુકાકાને ધીમે ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે બગીચો ખાલી થવા લાગે છે હલકો અંધકાર ઉતરે છે અંકિત કાકાનો હાથ પકડીને ઉઠાડે છે ચાલો વિનુકાકા ઘરે જઈશું કાર બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે કે હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું તો અહીંયા ચેપ્ટર પૂરું થાય છે તો અહીંયા લાસ્ટમાં જે બતાવ્યું છે કે અંકિત ભણવામાં થોડો ઓછો હોય છે તો એ કોમર્સમાં એડમિશન લે છે અને એને બેંકમાં નોકરી મળે છે સૌરભે સામે ભણવામાં સારો એવો છોકરો હોય છે તો એ સાયન્સમાં એડમિશન લઈને ડોક્ટર બને છે યુએસએમાં સેટલ થાય છે ત્યાં એનો બંગલો છે ગાડી છે એની પાસે ઘણા બધા પૈસા છે પણ એના એની પાસે માતા પિતા માટે સમય હોતો નથી તો આ અહીંયા બીજા પહેલું એ છે કે અંકિતની પાસે બેંકમાં સારી એવી નોકરી છે એ નંદા નામની એક એના જોડે કામ કરતી યુવતી સાથે મેરેજ કરે છે એને યશ નામનો એક છોકરો પણ હોય છે એની બેન ફોરમ સાયન્સમાં ભણતી હોય છે તો અહીં એક ફાઇનાન્શિયલી જોવા જઈએ તો સારું એવું કુટુંબ બની ગયું હોય છે અંકિતનું અને એનું જીવન પણ સારું જતું હોય છે સંચય જો એના પિતા હતા એમનું કિડની ફેલ થવાથી એમનું મૃત્યુ થાય છે તો એના પિતાજીના મૃત્યુ પછી પણ એ પોતાની માતા અને બહેનનું સારું એવું ધ્યાન રાખે છે અને એ લોકોનો સારો એવો ટાઈમ જતો હોય છે પરિવાર સાથે સારો એવો ટાઈમ વ્યક્ત કરતો વ્યતીત કરતો હોય છે સામે સૌરભને યુએસએ ની અંદર કામ કરતો હોવાથી ત્યાં ડોક્ટર હોવાથી વેલ સેટલ હોવાથી એ પોતાના પેરેન્ટ્સ માટે પૂરતો ટાઈમ આપી શકતો ન હતો ને છેલ્લા ત્રણ વર્ષથી જ્યારે એના માતા પિતા વતન પર પાછા ફરે છે ત્યાર પછી એ ક્યારેય અમેરિકા ગયા હોતા નથી કારણ કે એમના પુત્ર પાસે એમના માતા પિતા માટે ટાઈમ જ નથી તો અહીંયા એ રહેવાનું વધારે પસંદ કરે છે અને અહીંયા અંકિત જ્યારે પણ બગીચામાં કે કોઈ જગ્યાએ ફરવા જતો હતો ત્યારે વેનુકાકા અને મંજુ કાકીને સાથે લઈને જાય છે અને અહીંયા એવું એમની આંખોમાં એક દુઃખ પણ છે એમને એક વસ્તુનું દુઃખ પણ રહી જાય છે કે જેમ અંકિત એમની એના માતા પિતાની સાથે રહીને એમની સેવા કરે છે એમની જોડી રહે છે એમ સૌરભ એમની સાથે ક્યારેય રહી શકતો હોતો નથી તો અહીંયા આ ચેપ્ટરની અંદર આપણે જોવા જઈએ તો બે જ બે છોકરાઓની વાત છે અને એ બંને છોકરાઓ ભણવા માટે એમનામાં કોમ્પિટિશન નાખવામાં આવે છે એ રિઝલ્ટમાં જોવા જઈએ તો સૌરભની સારી એવી જોબ મળે છે યુએસએમાં કામ કરે છે સક્સેસફુલ લાઈફ બની જાય છે એની પણ જો તમે દેશમાં રહીને પોતાના દેશ માટે પોતાના પરિવાર માટે કુટુંબ માટે સમાજ માટે કંઈ કરી શકતા નથી તો પછી તમે એક સારા માણસ પણ નહીં કહેવા કારણ કે જે જગ્યાએ તમારી જન્મભૂમિ છે જે જગ્યાએ તમે જન્મ્યા છો જેમને તમને જન્મ આપે છે તમે એમના માટે જ્યારે તમારો ટાઈમ આવે તમે જ્યારે એમની તમારે જ્યારે એમની સેવા કરવાની હોય ત્યારે એવા ટાઈમે તમે પૈસા પાછળ પડીને ખાલી પૈસા કમાઈને સારું એવું જીવન જીવવા માટે પ્રયત્ન કરતા હો તો એ સારી વસ્તુ ગણાતી હોતી નથી બાળક સારી રીતે ભણીને પણ ફિઝિકલ એક્ટિવિટી અને બાળ સમાજની પોતાના કુટુંબની અંદર એને એક સારું હેલ્ધી વાતાવરણ મળે એની સાથે સાથે પણ ભણી શકતું હોય છે પણ એને કોમ્પિટિશનમાં નાખવું જોઈએ નહીં બાળકને બાળક બનીને રહેવા દો એના શેરને માણવા દો કારણ કે તમને ખબર હશે કે બાળપણ ક્યારેય પાછું આવતું હોતું નથી એ આપણા જીવનનો સૌથી અમૂલ્ય ટાઈમ છે અને એ ટાઈમ પર બાળકને બાળક મળીને રહેવા દો એને એની જિંદગીને એ પણની મજા લેવા દેવી જોઈએ તો આ ચેપ્ટરની અંદર આટલી જ વસ્તુ કહેવામાં આવી છે તમને આ ચેપ્ટર ભણવામાં આઈ હોપ આનંદ આવ્યો હશે ખુશિયા થઈ હશે અને જો બોર થયા હોય તો હું કશું કરી શકું એવું નથી પણ આઈ ડુ માય બેસ્ટ ઓકે તો જો તમને આ ચેનલ ગમતી હોય તો પ્લીઝ લાઇક કરો બે લાઇકન દબાવો જેના કારણે તમને આના નવા વિડીયોની લિંક મળી રહે ઇઝીલી ચેનલને હ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરો જેના કારણે તમે મારી સાથે જોડાયેલા રહેશો અને થેન્ક યુ સો મચ મને સાંભળવા માટે